નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું લિતેશ યોગી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોમાં આપણે ભારતના વારસાના પ્રકારોમાં પ્રાકૃતિક વારસા વિશે સમજ મેળવી હતી. આજે આપણે સાંસ્કૃતિક વારસા વિશે માહિતી મેળવીશું, જેમાં સાંસ્કૃતિક વારસો એટલે નામ છે સાંસ્કૃતિક. આગળ આપણે પ્રાકૃતિક ની વાત કરી કે જે પ્રકૃતિ, જે કુદરતી આપણને ભેટ આપી છે. આજે વાત કરીએ સાંસ્કૃતિક. સાંસ્કૃતિક એટલે એવી વસ્તુ કે જે આપણે બનાવેલું છે, અને નામ ઉપરથી શોર્ટમાં વ્યાખ્યા પણ છે કે માનવ સર્જિત વારસો. માણસે જેનું સર્જન કર્યું છે, જે બનાવ્યું છે, એને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ. અને એ બનાવ્યા પછી આપણને એની ભેટ મળી છે, એને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ. એની બીજી વ્યાખ્યા પણ છે કે માનવીએ પોતાના ગુણે બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અને જેનું નવું સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસા તરીકે એને ઓળખવામાં આવે છે. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ કે માનવી એટલે કે માણસે પોતાને ગુણે બુદ્ધિ ચાતુર્ય એની આવડત, આપણે કહીએ છીએ કે વ્યક્તિના અંદર આવડત જેવી હોય એ પ્રમાણે કામ કરી શકે, તો પુણે બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું અને જેનું સર્જન કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે એનો સમાવેશ થાય છે. આ સાંસ્કૃતિક વારસાની અંદર આપણો સાંસ્કૃતિક વારસો એ પ્રબળ સમૃદ્ધ બની ગયો અને ક્રમાં આપણાથી સમૃદ્ધ બન્યો, તો આર્યો, શકો, ક્ષત્રવો, કુશાણ, હુણ, ઈરાનીઓ, તુર્કીઓ, આરબો આ બધા જ લોકો અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે સંસ્કૃતિની એના સમાજ જીવનની જે આદાન પ્રદાન થયું અને એના જ કારણે આપણો આ સાંસ્કૃતિક વારસો એ એટલો ભવ્ય બની ગયો છે કે જેની વાત નથી થાય. આગળ વાત કરીએ આપણી શિલ્પ સ્થાપત્યની કલા. શિલ્પ સ્થાપત્યની સાંસ્કૃતિક વારસાના અંદર જ એનો સમાવેશ થાય છે કે શિલ્પ સ્થાપત્યની કલા જે બનાવવાની એ આશરે આજથી શિલ્પો બનાવવાની આજથી 5000 વર્ષ પહેલાની છે. એના અંદર દેવી દેવીઓની આપણે પ્રતિમાઓ જોઈએ છીએ, એનાથી આપણને ખ્યાલ આવે છે એ જ્યારે હડપ્પા મોહેંજોદડો જેના ખોદકામ એના ઉત્ખનન દરમિયાન જે આપણને મૂર્તિઓની જે મળી આવી છે એનાથી આપણને ખ્યાલ આવે છે કે આ શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ જૂની છે. દેવ દેવીની પ્રતિમાઓ પણ આપણને મળી છે, માણસોના શિલ્પ એ પણ આપણને મળેલા છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ જે તમારા પુસ્તકની અંદર એનું આપેલું છે કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ પણ મળેલું છે આપણને. નર્તકીની મૂર્તિ જે આપણે ભગવાન નટરાજની વાત કરીએ છીએ એવી નર્તકીની મૂર્તિ પણ આપણને ઉત્ખનન એટલે ખોદકામ, ઉત્ખનન એટલે ખોદકામ, એના ખોદકામ દરમિયાન એના ઉત્ખનન દરમિયાન આપણને મળેલ છે. મૌર્ય યુગના સમયે આપણને શું વારસામાં મળેલું છે, તો ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનો શિલ્પ એ મૌર્ય યુગના સમયમાંથી આપણને એ આપણને વારસામાં મળેલું છે. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એટલે દરેકના તમે જોશો અહીંયા સારનાથની ધર્મચક્ર પ્રવર્તવાની ગૌતમ બુદ્ધની પ્રતિમા, આ બંને અલગ છે. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એટલે એવું કે જ્યારે ભગવાન બુદ્ધ જ્યારે પદ્માસનમાં આમ હાથ ધરીને જ્યારે બેસે છે એ જે શિલ્પ છે એને બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ કહેવાય છે. અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી કે ત્યાં જ્યાં ભગવાન બુદ્ધ હતા એ જે એમના ઉપદેશકો હતા એમને જ્યારે ઉપદેશ આપતા હતા એ જે પ્રતિમા બનાવવામાં આવી છે, આમ હાથ કરીને પ્રતિમા છે એની, એ જે પ્રતિમા બનાવવામાં આવી છે એને સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ જ રીતે આપણને જૈનો તરફથી આપણને વારસામાં શું મળ્યું છે, તો જૈન તીર્થંકરોની પ્રતિમાઓ આપણને મળેલી છે જે જૂના જમાના છે. ઇનોરાની ગુફાઓ એ પણ આપણને વારસામાં મળી છે, એટલે ઘણી બધી ગુફાઓ પણ આપણને મળેલી. હવે આપણે સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય, જે રીતે આપણે આગળ જોયું કે પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ, ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ, વન્ય જીવન આ બધાનો સમાવેશ થાય છે, એ જ રીતે સાંસ્કૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય, તો મંદિરો, મસ્જિદો, શિલાલેખો જે પથ્થર ઉપર જેની કોતરણી કરે છે, શિલાલેખો, સ્તૂપો જે ભગવાન બુદ્ધના દેહ અવશેષ એમના વાળ નખ એમના ઉપર એક ગુંબજ અર્ધ અંડાકાર કહેવાય છે એ સ્તૂપ બનાવવામાં આવે છે. આગળ વાત કરીએ વિહારો, તો એ વિહારોના અંદર પણ ભગવાન બુદ્ધ પોતે
એમના જે શિષ્યો હતા એ શિષ્યો જે રહેઠાની જે જગ્યા હતી એમના વિહારો તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ય, ચૈત્ય એટલે એમના ભગવાન બુદ્ધના પ્રાર્થના ખંડને આપણે ચૈત્ય તરીકે ઓળખીએ છીએ. મકબરા, મકબરા એવી વસ્તુ છે કે જ્યાં મુસ્લિમ સમાજનો કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે, જ્યારે અવસાન પામે, ત્યારે એના કબર ઉપર જ્યારે કોઈ સ્થાપત્ય બનાવવામાં આવે, જેવી રીતે કે તાજમહેલ. તાજમહેલ તમે જોવો છો, તાજમહેલ એક જાતનો મકબરો છે. એ મકબરા, કિલ્લાઓ, કિલ્લાઓ પર તમે ચિત્તોડગઢના કિલ્લા, એવા ઘણા કિલ્લાઓ, કુંભલગઢનો કિલ્લો, એવા ઘણા કિલ્લાઓ વિશે તમે જાણો છો, એ આપણને વારસા મળે છે. અને ગુંબજો, ગુંબજો એટલે કે જ્યારે મંદિરની અંદર આપણે ગર્ભગૃહ કહીએ છીએ અંદરનો ભાગ, અને એના અંદરનો જે ગોળાકાર ભાગ આપણને જે જોવા મળે છે એને આપણે ગુંબજ કહીએ છીએ. બહારથી આપણને જે દેખાય છે એને આપણે શિખર કહીએ, પણ અંદરનો જે ભાગ હોય છે એને આપણે ગુંબજ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક વારસાની અંદર આપણે આટલા સુધી જોઈશું. આગળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ આપણે આગળના પ્રિયમાં, આગળના વિડીયોમાં આપણે જોઈશું. આભાર.